તો મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે જોયું પથ લંબાઈ સ્થાનાંતર સદિશ રાશિ અદિશ રાશિ. હવે ગતિ ચક્ર ની અંદર આપણે આગળ વધતા જોઈએ તો કે ઝડપ. ઝડપ એ તમે નામ બહુ સાંભળ્યું હોય બરોબર, આપણે રેગ્યુલરલી ડેઈલી જીવનમાં યુઝ કરતા હોય કે ભાઈ આ જેની ઝડપ વધારે છે આની ઝડપ ઓછી છે, પણ એ ઝડપ આવ્યું ક્યાંથી, ઝડપ એટલે શું, શા માટે એને ઝડપનું શોધવામાં આવ્યું બરોબર છે. તો કે આપણે ઘણી વાર જોયું હોય બરોબર છે કે કોઈ સમાન પદાર્થ હોય એને સમાન અંતર કાપવા માટે અલગ અલગ સમય લાગે બરોબર. ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ બે કાર છે, આ બે કાર ને 100 કિલોમીટર અંતર કાપે, તો આ કાર એ છે પ્રથમ કાર ને 100 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે છે. એવી જ રીતે બીજી કાર માટે જોઈએ તો બીજી કાર ને એ જ 100 કિલોમીટર અંતર કાપવા માટે 2 કલાક સમય લાગે બરોબર. તો આવું કેમ, આ જાણવા માટે કેની ઝડપ વધારે છે કેની ઝડપ ઓછી છે, આ જાણવા માટે આપણે શું કર્યું તો કે ઝડપ નામની રાશિ છે એને વ્યાખ્યાયિત કરવામાં આવે. તો કે ઝડપ એટલે કે ગતિનો દર, ગતિનો દર એટલે કે કોઈની ગતિ વધારે હોય કોઈની ગતિ ઓછી હોય એના ઉપરથી આપણને ખબર પડે કે કયો પદાર્થ ઝડપથી પહોંચશે, કયા પદાર્થને પહોંચતા વાર લાગશે, કેટલો સમય લાગશે, કેટલું અંતર કાપવા માટે, તો એ બધું શોધવા માટે આપણે ઝડપને વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે બરોબર. તો ઝડપની વ્યાખ્યા જોઈએ આપણે તો કે ઝડપ એટલે શું, તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા કુલ અંતરને તે પદાર્થની ઝડપ કહે છે બરોબર. એકમ સમય એટલે કે, એકમ સમય એટલે કે 1 સેકન્ડ બરોબર. એકમ એટલે કે એક, તમને ક્યાંય પણ જોવા મળે એકમ આપેલું હોય તો એકમનો મતલબ શું થાય, એક. તો એકમ સમયમાં કાપેલ કુલ અંતર એટલે કે એનો મતલબ એવો થાય કે 1 સેકન્ડમાં પદાર્થ છે એ જેટલું અંતર કાપશે એની ઝડપ કહેવામાં આવશે. સપોઝ કે 1 સેકન્ડમાં 10 મીટર અંતર કાપશે તો એની ઝડપ કેટલી થાય, 10 મીટર પ્રતિ સેકન્ડ બરોબર. તો આવી જ રીતે એનું સૂત્ર બનાવીએ આપણે ઝડપનું, તો કે ઝડપ એટલે કે એકમ સમયમાં, એકમ સમય કાપેલ કુલ અંતર, અથવા તો અહીંયા તમે સમયગાળો પણ લખી શકો. વ્યાપક સ્વરૂપમાં આનું સૂત્ર આપણે આમ લખી શકીએ, કુલ અંતરના છેદમાં સમયગાળો. તો આની અંદર આપણે મૂલ્ય મૂકશું અંતર અને સમયનું, એના ઉપરથી આપણને ઝડપ મળશે બરોબર. તો આનો આપણે એસઆઈ એકમ જોઈએ તો કે ઝડપનો એસઆઈ એકમ શું થશે, તો કે ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં સમયગાળો. કુલ અંતર, કુલ અંતર એટલે કે એક પ્રકારની લંબાઈ, તો આપણે એના એકમો જોઈએ બરોબર. એસઆઈ એકમ પ્રમાણે અંતરનો એકમ શું થશે, મીટર. અને નીચે છે સમયગાળો એટલે કે સમય, તો કે સમયનો એકમ એસઆઈ એકમ પદ્ધતિમાં આપણે જોયું હતું સેકન્ડ. તો એસઆઈ એકમ શું થશે ઝડપનો, મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ ને આપણે આમ પણ લખી શકીએ, મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આનો મતલબ એવો થાય સેકન્ડ ઇન્વર્સ નો એકના છેદમાં સેકન્ડ, એટલે કે આપણે મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકીએ. આ ઇન્ટુ છે એ ગુણાકારની નિશાની દર્શાવે છે બરોબર. તો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. એવી જ રીતે ઝડપ છે એ કેવી રાશિ થશે, અદિશ રાશિ. તો કે શું કામ, તો કે ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં સમયગાળો. કુલ અંતર એટલે આપણે જોયું, કુલ અંતર એટલે કે પથ લંબાઈ. આપેલ સમયગાળાની અંદર પદાર્થે કાપેલ કુલ અંતરને આપણે શું કહીએ, પથ લંબાઈ કહીએ. તો કે કુલ અંતર એટલે કે પથ લંબાઈ. પથ લંબાઈ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. સમયગાળો કેવી રાશિ છે, અદિશ રાશિ છે. તો ઝડપ કેવી રાશિ થાય, અદિશ રાશિ બરોબર. તો આવી રીતે ઝડપનું સૂત્ર થાય કુલ અંતરના છેદમાં સમયગાળો, એસઆઈ એકમ એનો થાય મીટર પ્રતિ સેકન્ડ અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અને ઝડપ છે એ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. હવે આના પછી આવે સરેરાશ ઝડપ બરોબર છે, જે આપણે આગળના લેક્ચરમાં જોશું.